કેમ છો દોસ્તો, આજે આપણે શીખીશું મલ્ટીમીડિયા. મલ્ટીમીડિયા એટલે એક કરતાં વધારે માધ્યમ, મીડિયા એટલે માધ્યમ, અને મલ્ટી એટલે એક કરતાં વધારે. મલ્ટીમીડિયાના ઉપયોગથી કમ્પ્યુટરમાં આપણે ગ્રાફિક્સ, સાઉન્ડ, ટેક્સ્ટ, ઓડિયો, વિડીયોનો એક સાથે ઉપયોગ કરી શકીએ છીએ. મલ્ટીમીડિયાના ઉપયોગથી પ્રેઝન્ટેશનમાં ગ્રાફિક્સનો ઉપયોગ થઈ શકે છે, સાઉન્ડનો ઉપયોગ થઈ શકે છે, કોઈ ઇમેજ આપણે એમાં મૂકી શકીએ છીએ, વગેરે વગેરે ઉપયોગ આપણે મલ્ટીમીડિયાનો કરી શકીએ છીએ. ઓકે, તો દોસ્તો હવે આપણે જોઈશું હાર્ડવેર ઓફ મલ્ટીમીડિયા, એટલે કે મલ્ટીમીડિયા માટે કયા કયા હાર્ડવેર હોય છે તે. એમાં સૌથી પહેલું હાર્ડવેર છે સાઉન્ડ કાર્ડ, પછી છે સ્પીકર, માઇક્રોફોન, મલ્ટીમીડિયા એનેબલ કીબોર્ડ, સીપીયુ અને મોનિટર. મલ્ટીમીડિયા માટે હાઈ ક્વોલિટી હાર્ડવેર્સ હોવા જરૂરી છે, જેમાં તમે સારું ડિસ્પ્લે જોઈ શકો, સારું ક્વોલિટીનું વિડીયો જોઈ શકો, સારી ક્વોલિટીનું સાઉન્ડ, સારી ક્વોલિટીના ઇમેજીસ એમાં તમે ઉમેરી શકો. હવે હું આ દરેક હાર્ડવેરની તમને ટૂંકાણમાં સમજૂતી આપી દઉં. સૌથી પહેલું છે સાઉન્ડ કાર્ડ. સાઉન્ડ કાર્ડ એ મલ્ટીમીડિયાની બેઝિક રિક્વાયરમેન્ટ છે, એટલે કે બેઝિક જરૂરિયાત છે. મલ્ટીમીડિયામાં સાઉન્ડ કાર્ડના ઉપયોગથી રેકોર્ડિંગ અને તેને પછીથી પ્લે કરી શકાય છે. બીજું જે હાર્ડવેર છે તે છે માઇક્રોફોન. માઇક્રોફોનના ઉપયોગથી રેકોર્ડિંગ કરી શકાય છે, જેવી રીતે હું અત્યારે તમને રેકોર્ડ કરીને આ સંભળાવી રહ્યો છું, તે માઇક્રોફોનની મદદથી શક્ય બન્યું છે. ત્રીજું છે સ્પીકર. સ્પીકરથી ઇફેક્ટિવ વોઇસ સાંભળી શકાય છે. તમે જોયું હશે કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં કે ડીજેમાં જે સ્પીકર્સ વાગે છે, સારી ક્વોલિટીના હોય તો સાંભળવાની મજા આવે. ઓકે દોસ્તો, તો હાર્ડવેર જોયા પછી આપણે જોઈશું સોફ્ટવેર ફોર મલ્ટીમીડિયા, એટલે મલ્ટીમીડિયા માટેના સોફ્ટવેર કયા કયા છે તે. સૌથી પહેલું સોફ્ટવેર છે વિનેમ્પ, જે ઓડિયો માટેનું સોફ્ટવેર છે. પછી એના જેવું જ બીજું એક સોફ્ટવેર છે સોનિક, એ પણ ઓડિયો માટેનું સોફ્ટવેર છે. ત્રીજું, તમે બધાએ નામ સાંભળ્યું જ હશે, વિન્ડો મીડિયા પ્લેયર, જે દરેક કમ્પ્યુટરમાં હોય છે. ચોથું છે જેટ ઓડિયો. પાંચમો છે ઝિંગ પ્લેયર, ફ્લેશ, એનિમેટર, ફોટો ફિનિશ, ફોટો મેજિક, ફોટો સ્ટુડિયો, સ્કેલા, મોર્ફ. આ બધા એના સોફ્ટવેર્સ છે. અત્યારે લગભગ માર્કેટમાં 100,000થી પણ વધારે સોફ્ટવેર મલ્ટીમીડિયા માટે તમને મળી રહેશે. હવે છેલ્લું એક ટોપિક છે આપણું મલ્ટીમીડિયાનું, કોમ્પોનન્ટ્સ ઓફ મલ્ટીમીડિયા. તો મલ્ટીમીડિયા માટે જરૂરી કોમ્પોનન્ટ્સ કયા કયા છે તે હવે આપણે જોઈશું. સૌથી પહેલું કોમ્પોનન્ટ છે ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન. ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન માટે ઘણીવાર ઓછા તેમજ વધારે પ્રમાણમાં ટેક્સ્ટ ધરાવે છે, એટલે કે એમાં વધારે પણ ટેક્સ્ટ હોઈ શકે, ઓછી પણ ટેક્સ્ટ હોઈ શકે. સેકન્ડ જે કોમ્પોનન્ટ છે તે છે ઇમેજ. ગ્રાફિક્સ એટલે કે ઇમેજ એ મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશનનો ઇન્ટરેસ્ટિંગ કોમ્પોનન્ટ છે. કોઈ પણ પ્રેઝન્ટેશનમાં જો વધારે પ્રમાણમાં ટેક્સ્ટ કે ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન હોય તો લોકો તે વાંચવાનું પસંદ નથી કરતા. જ્યારે તેવા કેસમાં ટેક્સ્ટના બદલે ગ્રાફિક્સ એટલે કે ઇમેજીસનો ઉપયોગ કરીને પ્રેઝન્ટેશન જો બતાવવામાં આવે તે વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે. થર્ડ કોમ્પોનન્ટ છે એનિમેશન. એનિમેશન એ મલ્ટીમીડિયા પ્રોગ્રામનો અગત્યનો ભાગ છે. એનિમેશન એ ઇમેજની કન્ટિન્યુ સિરીઝ છે, એટલે એક ઇમેજ પછી બીજી ઇમેજ, બીજી પછી ત્રીજી ઇમેજ, ત્રીજી પછી ચોથી ઇમેજ, એમ લગભગ બધી ઇમેજ વારાફરતી આવે તે સિરીઝ કહેવાય, જેના ઉપયોગથી પ્રેઝન્ટેશનને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય છે. મલ્ટીમીડિયામાં મુખ્ય બે એનિમેશન આવેલા છે, 2D અને 3D, ટુ ડાયમેન્શનલ અને 3D. આ બધાએ 3D વાળા મૂવીઝ જોયા તો હશે જ.
સો એને 3D એનિમેશન કહેવામાં આવે છે. ત્રીજું કોમ્પોનન્ટ છે ડિજિટલ ઓડિયો. ડિજિટલ ઓડિયોનો ઉપયોગ મલ્ટીમીડિયામાં એનાલોગ ફોર્મનું ડિજિટલ ફોર્મમાં અને ડિજિટલ ફોર્મનું એનાલોગ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે થાય છે. અને છેલ્લું કોમ્પોનન્ટ છે ડિજિટલ વિડીયો. ડિજિટલ વિડીયોની મદદથી ગ્રાફિક્સ, ઇમેજીસ વગેરે પ્લે તેમજ રેકોર્ડ કરી શકાય છે અને આ રીતે આખો વિડીયો કે આખું પ્રેઝન્ટેશન બને છે, જેને મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન કહેવામાં આવે છે. હવે મલ્ટીમીડિયાના ઉપયોગો બિઝનેસ માટે કયા થાય છે તે જોઈએ. તો મલ્ટીમીડિયાના ઉપયોગો આ પ્રમાણે છે: વોઇસ મેલ, ઇલેક્ટ્રોનિક મેલ, ઓફિસ, મલ્ટીમીડિયા બેઝડ ફેક્સ, ઓડિયો કોન્ફરન્સિંગ, વિડીયો કોન્ફરન્સિંગ, ડોક્યુમેન્ટ કોન્ફરન્સિંગ. હવે આજના જમાનામાં તો આપણે જોઈએ છીએ કે વિડીયો કોલ, ઓડિયો કોલ એ બધું મલ્ટીમીડિયા જ કહેવામાં આવે છે. તો જોયું દોસ્તો કેટલું ઇઝી છે મલ્ટીમીડિયા, કે મલ્ટીમીડિયાના આ ટૂંકા ચેપ્ટરથી તમને મલ્ટીમીડિયા વિશેની થોડીક ઊંડી સમજ મળી ગઈ હશે. આશા રાખું છું કે આપ મારા વિડીયોને વધારે ને વધારે લાઇક અને શેર કરશો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો, તેથી તમને આવનારા અગાઉના વિડીયો અંગેની જાણકારી તમને મળી રહે. તમારો મિત્ર અને રજા આપજો. જય હિન્દ.